પરંતુ ચોમાસા દરમિયાન પ્રજાએ આપેલા ટેક્સના રૂપિયાનું ધોવાણ થઈ જાય છે. વિપક્ષ દ્વારા આજે ખાડાના જન્મદિવસની ઉજવણી કરીને શાસકોની કામગીરીનો અનોખો વિરોધ કર્યો હતો. વિપક્ષ નેતાએ કેક કટિંગ કરીને ખાડાના જન્મદિવસની ઉજવણી કરી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આજે ખાડાના જન્મદિવસની ઉજવણી કરીને અમે કેક કટિંગ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસકોને માત્ર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામ સોંપવામાં રસ છે, પરંતુ એ કામ નિયમ મુજબ થાય છે કે કેમ તે ગુણવત્તા સભર થાય છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં કોઈ પણ પ્રકારનો રસ નથી. એમને માત્ર કોન્ટ્રાક્ટરોને કામ આપીને કટકી કરી લેવામાંનો રસ છે. પ્રજાના પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે કે કેમ તે જોવાની પણ તેઓ તસ્દી લેતા નથી. શહેરના રસ્તાઓના રિપેરિંગ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવ્યા હોવાના અમને જાણવા મળ્યું હતું, પરંતુ એ 7 દિવસનો સમય સાંજે 15 થી 20 દિવસ પસાર થઈ ગયા બાદ પણ કામગીરી કોઈ ઝોનમાં નક્કર રીતે થતી દેખાતી નથી. આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે, કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, લોકોને કહીએ છીએ કે આ ખાડો મળ્યો છે એનું અમે કેક કટિંગ કર્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.